નમસ્કાર મિત્રો, સાંદીપની સ્કૂલની ધોરણ 8 ની 3 દીકરીઓ વિજ્ઞાન વિષયનો ખૂબ સરસ પ્રયોગ લઈને આવી છે અને પ્રકરણ 4 ની અંદર દફન અને જ્યોત પાઠ આવે છે, એની અંદર એક સરસ મજાનો પ્રયોગ છે એ કરવા જઈ રહી છે. તમારું નામ ચૌહાણ હર્ષિતા છે, હું સાંદીપની સ્કૂલમાં અભ્યાસ કરું છું. તો અમારા વિજ્ઞાન વિષયમાં અમારે ટોપિક 4.2 અપણાગને કઈ રીતે નિયંત્રિત કરી શકીએ છીએ તેનું અમે અહીંયા મોડલ બનાવેલું છે, જેનું નામ છે અગ્નિશામક મોડલ, જેની આગળની માહિતી તમને જેસિકાબેન આપશે. મારું નામ કાપડિયા જેસિકા છે. આજે હું તમને અગ્નિશામક મોડલ વિશે માહિતી આપીશ. સૌ પ્રથમ મેં એક કાચનું પાત્ર લીધેલું છે, તેમાં એક મીણબત્તી રાખેલી છે. હવે તે મીણબત્તીની ફરતે હું બેકિંગ સોડા નાખીશ. હવે મીણબત્તીની ફરતે બેકિંગ સોડા નાખી દીધા છે. હવે તે મીણબત્તીને સળગાવીશ. મીણબત્તીને સળગાવી છે. બેકિંગ સોડા એટલે ખાવાના સોડા. ખાવાના સોડામાં જો વિનેગર ઉમેરવામાં આવે તો તે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે. હવે આ મીણબત્તીની ફરતે જે બેકિંગ સોડા નાખેલા છે તેમાં હવે હું વિનેગર નાખીશ. મીણબત્તી સળગતી હતી તેની બાજુમાં આપણે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરેલો જે કાચનો ગ્લાસ છે તેને આપણે સળગતી મીણબત્તીની બાજુમાં લઈ ગયા તો તે સળગતી મીણબત્તી બુજાઈ ગઈ, કારણ કે તેમાં આપણે આ ગ્લાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરેલો હતો. જે આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરેલો હતો તે સળગતી મીણબત્તીની બાજુમાં લઈ ગઈ તો તે મીણબત્તીને એને બુજાવી દીધી. હવે તમને આગળની માહિતી જેમસીબેન આપશે. તો આ બોટલમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભરેલો છે. હું તમને એ સમજાવીશ કે આપણે આગ ચાલુ હોય ત્યારે આપણે પાણી દ્વારા બુજાવી શકીએ છીએ, પરંતુ આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કેવી રીતે કરીએ? તો જો ઉર્વશી આપણે ઘર કે શહેરમાં આગ લાગી હોય તો તેને આપણે કેવી રીતે બુજાવશું? તો આગને બુજાવવા માટે પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરી શકીએ છીએ. પરંતુ જો વિદ્યુતના ઉપર થઈ લાગેલી આગને પાણી દ્વારા બુજાવી શકાતી નથી, કારણ કે જો તેમના પર પાણી નાખવામાં આવે તો તે આગ ઓલવનારને કરંટ લાગે છે, કારણ કે પાણી વિદ્યુતનું વહન કરે છે. તો આવા સમયે શું કરવું જોઈએ? તો આવા સમયે કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ અગ્નિશામક વાયુ છે. તમે જાણો જ છો કે ઘરમાં કોઈ વ્યક્તિ કિચનમાં કામ કરતી હોય ત્યારે આગ લાગે ત્યારે તો તેને ધાબળાથી લપેટી દેવામાં આવે તો તે આગ બુજાઈ જાય છે, કારણ કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઓક્સિજન કરતાં ભારે વાયુ છે. જે સ્થળ પર આગ લાગેલી હોય તો આ બોટલ દ્વારા તેને આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ સ્પ્રે કરવામાં આવે તો તે આગની ફરતે ધાબળાની માફક લપેટાય છે. બળતણ અને ઓક્સિજન વચ્ચેનો સંપર્ક કપાઈ જાય છે, જેથી આગ નિયંત્રણમાં આવી જાય છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુનો વધુ ઉપયોગ એ છે કે તે વિદ્યુતના ઉપકરણને આ નુકસાન પહોંચાડતો નથી. તો હું અમારા અમી મેડમ વિજ્ઞાન અમી મેડમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે અમને બધા જ પ્રકરણ પ્રેક્ટિકલ દ્વારા સમજાવવામાં આવે છે. અને હું ઉર્વશીને પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે તેણે અમને ખૂબ જ પ્રોત્સાહન આપે છે અને તેણે અમને વિજ્ઞાન વિષયમાં એક સાયન્સ લેબ પ્રોવાઈડ કરી છે, જેમાં અમે ઘણા બધા પ્રયોગો કરી છે અને તે પ્રયોગો અમને લાંબા સમય સુધી યાદ રહે છે. થેન્ક યુ. જય શ્રી રામ.